नमस्कार, सिटी न्यूज में आपनु स्वागत छे। हूं छुं हिनल सोलंकी। एक नजर आजना मुख्य समाचार पर। भरूच जिला में विविध शालाओं में धोरण 6-8 ना ऑनलाइन वर्गो शुरू। आश्रे 50% जेटली विद्यार्थियों ने हाजरी। राजपीपळा खाते दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड ना नवनिर्मित विभागीय कचेरी नुं लोकार्पण करायुं। अंगलेश्वर ने पानोली जेडीसी में दालमिया केमिकल कंपनी में चोरी। तस्कर रूपया 1.35 लाख ना एसएस धातु की चोरी करी फरार। समग्र गुजरात राज्य की जेम भरूच नगर में पण आज थी धोरण 6-8 ना वर्ग नु ऑफलाइन शिक्षण विविध शालाओं में शुरू थई गयु हतु। समग्र गुजरात राज्यनी जेम भरूच जिल्लामां पण आजे 2 सप्टेम्बर थी धोरण 6-8 नुं ऑफलाइन शिक्षणनी शरूआत थई हती। मळती जाणकारी मुजब प्रथम दिवसे आश्रे 50% जेटला विद्यार्थीओ शाळाना वर्गखंड खाते उपस्थित रह्या हता। हाजर रहेला विद्यार्थीओना वालीओ पासेथी अगाउथी ज सहमति पत्रो मेळवी लेवाया हता। मळती आधारभूत माहिती मुजब भरूच जिल्लामां धोरण 6-8 ना वर्गोमां 50% जेटली विद्यार्थीओने हाजरी जणाई हती। आ कारणोसर भरूच जिल्लानी शाळाओमां शिक्षणनुं कार्य धमधमी उठ्युं हतुं। आश्रे 2 वर्ष दरमियान कोरोना महामारीना पगले भरूच जिल्लामां शैक्षणिक कार्य शाळाओ खाते ठप थई गयुं हतुं। ત્યારબાદ કોરોના નિયંત્રણમાં આવતા ધીમે ધીમે શૈક્ષણિક ક્ષેત્રે પણ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ધીમે ધીમે હવે આજથી ધોરણ 6-8 એટલે કે ધોરણ 6, 7 અને 8 જેવા વર્ગો શાળાના વર્ગખંડમાં શરૂ થયા હતા। તે સાથે ઓનલાઈન શિક્ષણ પણ યથાવત ચાલુ રખાયું હતું। આ અંગે વધુ વિગતે જોતા ભરૂચ જિલ્લામાં આશરે 100 જેટલી ખાનગી અને સરકારી શાળાઓ આવેલી છે, જેમાં આજથી ધોરણ 6-8નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું। જો કે આ બાબતે શાળા સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે। વાલીઓની પરવાનગી લીધા બાદ શાળામાં વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ શરૂ કરી રહ્યા છે। ધોરણ 6, 7 અને 8 માટે ઓફલાઈન વર્ગો શરૂ થયા। ઓફલાઈન વર્ગો માટે શાળાઓ પોતપોતાની રીતે SOPના પાલન સાથે તૈયાર, અને એમાં સેનેટાઈઝ કરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને બાળકોને પણ જાગૃત કરીને તમામ સૂચનાઓ શાળાઓમાં પણ મૂકવામાં આવી છે। સાથે સાથે વાલીઓ પાસેથી સંમતિ પણ મંગાવવામાં આવી છે અને વાલીઓને આપણે મિટિંગો દ્વારા સતત એમનું કાઉન્સેલિંગ કરીને બાળકોના વ્યવહાર અને લાવવા મૂકવા અથવા કેવી રીતે એ લોકો શાળા સુધી પહોંચશે એના માટેની તમામ માર્ગદર્શિકાઓ આપવામાં આવે છે। એટલે કે વાલીઓ પણ બાળકોને શાળાએ મૂકવા માટે ઉત્સાહિત છે અને બાળકો તો પોતે શાળાએ આવવા માટે ખૂબ ઉત્સાહિત છે, એનો આજે અમને અનુભવ થયો। આજે બધા ભૂલકાઓ શાળામાં આવ્યા, ખરેખર ખૂબ આનંદનું વાતાવરણ બન્યું છે। બધા જ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સાથે મુલાકાત લીધી છે અને વિદ્યાર્થીઓમાં આજે એક અનેરો ઉત્સાહ, અનેરો તરવરાટ, અનેરો આનંદ જોવા મળ્યો છે। એમને શાળામાં આવવા માટે કેટલાય દિવસથી તલપાપડ હતી। ધોરણ 9-12ના વર્ગો શરૂ થઈ ગયા હતા એટલે 6-8ના વિદ્યાર્થીઓને પણ વારંવાર ઈચ્છા હતી કે અમારી શાળાઓ ખુલી જાય, ખુલી જાય, ખુલી જાય। આજે સરકારે નિર્ણય લઈને ધોરણ 6-8ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણ, વર્ગખંડનું શિક્ષણ ચાલુ કરવા માટેની અનેરી અવસર આપ્યો છે, અનેરી તક પૂરી પાડી છે। તે બદલ સરકારનો સૌ સંચાલકો, સૌ શાળા પરિવાર, વાલીગણ પરિવાર તરફથી હું આભારની લાગણી વ્યક્ત કરું છું। અને હવે વિદ્યાર્થીઓ ઘણા સમયથી ઘરે રહીને કંટાળી ગયા હતા, વાલીઓ પણ કંટાળી ગયા હતા, શાળાઓ ખુલવાને કારણે એક આજે એક અભૂતપૂર્વ અદ્ભુત રીતે આનંદનો લાગણી અને પ્રવાહ જોવા મળી રહ્યો છે। આશા રાખીએ કે ધોરણ 1-5ના બાળકોને પણ હવે વર્ગખંડનું પ્રત્યક્ષ શિક્ષણ વહેલી તકે મળતું થઈ જાય। ગુડ આફ્ટરનૂન ઓલ, માય નેમ ઇઝ પ્રથમા સોલંકી ફ્રોમ સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ મીડિયમ। આઈ એમ એક્સાઇટેડ ડેટ અવર ઓફલાઈન ક્લાસીસ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ બિકોઝ ઇન ઓનલાઈન ક્લાસીસ દેર આર વેરી ટુ મેની નેટવર્ક પ્રોબ્લમ્સ બિકોઝ સમટાઈમ્સ દેર ઇઝ અ મેજર પ્રોબ્લમ ઓફ નેટ વેન અવર નેટ પ્લાન એક્સપાયર ઓર અવર નેટ ગેટ્સ ઓવર ઇન ઓનલાઈન ક્લાસ સો વી કાન ટેક ઓનલાઈન ક્લાસ એન્ડ વી સમટાઈમ્સ વી ડીડ નોટ ગેટ ધ હોમવર્ક એન્ડ સમટાઈમ્સ વી વેન સમટાઈમ્સ મેમ ગેવ અસ હોમવર્ક વી ડિલીટ બાય મિસ્ટેક વી ડિલીટ ધ ફોટો સો વી કાન કમ્પ્લીટ અવર હોમવર્ક પ્રોપરલી સો આઈ એમ એક્સાઇટેડ અબાઉટ ડેટ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અવર ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસ ફોર સ્ટાન્ડર્ડ 6-8 એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ ગવર્મેન્ટ ટુ સ્ટાર્ટ અવર ઓનલાઈન ક્લાસીસ થેન્ક યુ।
હું નારાયણ વિદ્યાલયમાં ભણું છું. હું ધોરણ 7માં ભણું છું. આજે અમારું ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું છે. ઓનલાઈન શિક્ષણમાં એવું હતું કે ઓનલાઈન શિક્ષણમાં ઓફલાઈન કરતાં વધારે મજા આવતી નથી. એમાં નેટવર્ક પ્રોબ્લેમ હોય છે ને એવી ઘણી પ્રોબ્લેમ હોય છે. આજરોજ ઓફલાઈન શિક્ષણ જે ચાલુ થયું છે, જે શિક્ષક સામે પ્રત્યક્ષ રીતે ભણી શકીએ છીએ, અને સરકારે જે ઓફલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે, તેથી અમારા ભાઈ બહેનો પ્રત્યે સરકારને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્તે, મારું નામ પાયસ ધ્રુવી છે. હું ધોરણ 7માં ભણું છું. આજરોજથી અમારી ઓફલાઈન એટલે તો મને શાળામાં આવીને ભણવા મળે છે, જેને મને ઘણો આનંદ છે. અમે ઘરે બેસીને ઓનલાઈન ભણીને પણ તોય મજા નહોતી આવતી. નેટવર્ક ઇસ્યુ છે, અવાજનો પ્રોબ્લેમ છે, જેના કારણે અમારું ભણવાનું બગડતું હતું એટલે અમને મજા નહોતી આવતી. પણ જ્યારે અમારી આજે સ્કૂલ ખુલી છે, જેને મને બહુ મજા આવે છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવનિર્મિત વિભાગીય કચેરીનું લોકાર્પણ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી બચુભાઈ ખાબડ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના વીજ કંપનીના ઉપરી અધિકારી, રાજપીપળા વીજ વિભાગના અધિકારી તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા. ઉર્જામંત્રી સૌરભભાઈએ જણાવ્યું હતું કે દેશના બીજા રાજ્ય કરતાં ગુજરાતના લોકોને અને ખેડૂતોને 24 કલાક વીજળી મળે છે. સબસ્ટેશનોમાં બી આપણે સૌથી આગળ છીએ. આ વિસ્તારમાં બી અનેક સબસ્ટેશનો આપણે કર્યા છે. એ જ પ્રમાણે કિસાન સૂર્યોદય યોજનામાં વર્ષોથી જે ખેડૂતોની માંગ હતી કે અમને દિવસે વીજળી આપો, એ કામ શરૂ કરી નાખ્યું છે. આશરે 4,500 ગામડાઓને અમે કિસાન સૂર્યોદય યોજનાથી શરૂઆત કરી નાખ્યા છે. એ લોકોને દિવસે વીજળી મળતી થઈ છે અને 2022ના અંત સુધીમાં બધા જ ગામડાઓને વીજળી મળે એ પ્રમાણે અમારા પ્રયત્ન છે. વીજ ઉત્પાદન દિવસે કરવું પડે, વીજળીનો સંગ્રહ થતો નથી અને એ કામ અમે હાથમાં લીધું છે. બીજું, ખૂબ મોટા પ્રમાણની અંદર સબસ્ટેશનો અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કે જે 66 કેવીની લાઈનો 132ની હોય આ લાઈનો નાખી અને આ કિસાન સૂર્યોદય દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળે એ પ્રમાણેનું કામ હાથ ધરે છે. સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો નર્મદા જિલ્લો અંતરિયા વિસ્તાર છે, હજી પણ કનેક્ટિવિટી વગરના ગામો છે, ત્યાં આજે પણ વીજ પહોંચ્યું નથી, આપણે ક્યારે પહોંચાડીશું? આજની તારીખમાં 18,000 ગામડાઓને આપણે જ્યોતિ ગ્રામ યોજના દ્વારા 24 કલાક લાઈટ આપીએ છીએ. જે ફોરેસ્ટ એરિયા છે એની અંદર ખેડૂતોને ક્યાંક ક્યાંક જંગલની અંદર લાઈનો ન નાખવાના કારણે એ લોકોને ખેતી માટે ફોરેસ્ટની અંદર નથી અપાતું, એવાની અંદર આપણે સૂર્ય દ્વારા એ લોકોને હેન્ડપંપ માટેની બી આપણે વ્યવસ્થા કરી આપી છે. એટલે જે કોઈ ખેડૂત હોય અને એને કનેક્શન જોઈતું હોય તો બંને રીતથી એને કનેક્શન આપણે હાલમાં આપીએ છીએ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ દાલમિયા કેમિકલ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી 1,35,000ના એસએસ ધાતુના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે 2 જેટલા તસ્કરો કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ દાલમિયા કેમિકલ કંપનીમાં ગત 31મી રાત્રિના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો કંપનીમાંથી એસએસ બોલ્ટ વાલ્વ, એસએસ ટેન્કર કેમ્પ, એસએસ ફ્લેચ, એસએસ એલ્બો અને એસએસ સ્ટેફનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ થતાં કંપનીના ડાયરેક્ટર મનોજ દવે દોડી આવી કંપનીના સીસીટીવી ચેક કરતા 2 જેટલા તસ્કરો કંપનીના ગેટ નંબર 2 પર કૂદીને બહાર નીકળી ચોરી કરી લઈ જતા નજરે પડ્યા હતા. આ ચોરી અંગેની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. 1,35,000 એસએસના સામાનની ચોરી અંગેની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. જન્માષ્ટમીની દિવસે રાત્રે અમારે ત્યાં 2 ઇસમો દ્વારા ચોરી કરવામાં આવેલ છે, જે અમને સીસીટીવી કેમેરામાં દેખાય છે. આ અંદાજે 1.5 લાખ રૂપિયાનો સામાન લઈ ગયો છે. તેની કમ્પ્લેન મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં કરાવી છે. આવી ઘટનાઓ વારંવાર થતી હોય છે, જેને લીધે અમે બહુ જ હેરાન પરેશાન થઈએ છીએ. બહાર ગાડીઓ ઉભી હોય તો એમાંથી ડીઝલ ચોરી થઈ જાય છે.
એટલે આ બધું હવે ધ્યાન રાખવાનું બહુ મુશ્કેલ થઈ ગયું છે અમને. અમે અમારી કેટલી સિક્યુરિટી ફોર્સ વધારીએ એનું પોસ્ટિંગ પણ ના પહોંચાય અમને, એટલે પોલીસને સાથ સહકાર આપવા બદલ અમે વિનંતી કરી. ભરૂચ અને નર્મદા જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તરફથી શૈક્ષણિક કીટો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા ઘણા સામાજિક કાર્યો કરવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે પણ સંસ્થા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી છે, ત્યારે હાલમાં સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા તેમજ સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ રણા અને ઋષિ દવે ઉપસ્થિત રહ્યા હતા. ભલે આપણે જે કઈ એમની સાથે હજુ તો કહ્યું છે, પણ હવે બાકીનું જીવન સાહેબ એમનું શ્રેષ્ઠ બનાવજો અને બાકીના જીવનની અંદર પરમપિતા પરમાત્મા અંદર ખૂબ મદદ કરશે. કહેવત છે કે મા વિના મોરો સંસાર અને ગોળ વિના મોરો સંસાર થાય છે અને મા વિના સૌ સંસાર થાય. આ ઉંમરની અંદર જ્યારે એમને મા બાપ ગુમાવે છે, ફરીથી ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબ એમના માટે હવે એવા દિવસો લાવજો કે એમના જીવનની અંદર ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરે, સાહેબ એમનું જીવન સુગંધિત બને એવી પરમાત્માને પ્રાર્થના કરું સાહેબ. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6-8 વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતા ગુરુવારથી સ્કૂલો શરૂ થઈ છે. ધોરણ 6-8 વર્ગોમાં 50% વિદ્યાર્થીઓની હાજરી સાથે સ્કૂલો ધમધમી ઉઠી છે, ત્યારે અંકલેશ્વરની શાળાના પ્રાંગણ ફરી ખીલી ઉઠ્યા છે. શાળામાં શિક્ષકોએ સેનિટાઈઝર, માસ્ક અને થર્મલ ગનથી વિદ્યાર્થીઓને ચેક કરીને પ્રવેશ આપી ચોકલેટ આપીને આવકાર્યા હતા. ગુજરાતની શાળાઓમાં આજથી ધોરણ 6-8 વર્ગોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. તે સાથે અંકલેશ્વરમાં પણ શાળાઓ ફરીથી 50% હાજરી સાથે ધમધમી ઉઠી છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે 2 વર્ષથી બંધ રહેલા શાળાના પ્રાંગણ ફરી ખીલી ઉઠ્યા છે. આજથી અંકલેશ્વરની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6, 7 અને 8 50% હાજરી સાથે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ત્યારે શાળાના શિક્ષકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવવાની શરૂઆત કરી રહ્યા છે. આ સાથે શાળાઓએ ઓનલાઈન વર્ગ પણ શરૂ જ રાખવામાં આવ્યા છે. મારું નામ મુરહાન મોહમ્મદ રફીક શેખ છે. હું ધોરણ 8 ભણું છું. પહેલે હું ઓનલાઈન ક્લાસ અને શિરી શિક્ષણમાં અભ્યાસ કરતો હતો. આજે સરકારે સ્કૂલ ચાલુ કરી એટલે અમને બહુ મજા પડી. હું મીનાક્ષીબેન મોદી, મુખ્ય શાળા નંબર 1, મુખ્ય શિક્ષક છું. 1.5 વર્ષ થયા જ્યારે કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણ બંધ હતું, ત્યારે અમે બાળકોને માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા અને શિરી શિક્ષણ દ્વારા શિક્ષણ આપી રહ્યા હતા. પરંતુ જેમ બગીચો ફૂલોની સુગંધથી મહેકી ઉઠે, તેમ આજે જ્યારે સરકારે ફરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, ત્યારે જ્યારે અમારા બાળકો જે દિવસની રાહ જોઈ રહ્યા હતા અને શિક્ષકો પણ જે દિવસની રાહ જોયા હતા, તે દિવસ આવી ગયો. આજે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમારા બાળકો સાથે અમે પ્રત્યક્ષ મુલાકાત કરી શકીશું. જે ઓફલાઈન દ્વારા બાળકોને શિક્ષણ મેળવવામાં તકલીફો પડતી હતી, એમની તકલીફો સમજીશું અને બાળકો પૂરેપૂરું COVID-19 SOPની ગાઈડલાઈનનું પાલન કરે એ રીતે અમે શાળામાં વ્યવસ્થા. ભરૂચની નારાયણ વિદ્યાલયે ભરૂચ નગરને આગવું ગૌરવ અપાવ્યું છે, જેમાં શાળાની વિદ્યાર્થીનીએ અમૃત મહોત્સવમાં સિદ્ધિ હાંસલ કરી છે. તે સાથે શાળાની ટીમ લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ વિજેતા થઈ છે. ભરૂચની નારાયણ વિદ્યાલયે આગવી સિદ્ધિ હાંસલ કરી હતી. શાળાની વિદ્યાર્થીનીએ અમૃત મહોત્સવમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. તે સાથે શાળાની ટીમે લગ્નગીતની સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ વિજેતા બની હવે રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે.
નમસ્કાર, અમે ધોરણ અમે નારાયણ વિદ્યાલય ધોરણ 10 વિદ્યાર્થિનીઓ છે. મારું નામ છે રાણા પંક્તિ, ટેલર ધ્રુવી, બેરાવાલા સાક્ષી, વ્યાસ તીર્થ અને કટારિયા ક્રિષા. મોબાઈલ ટુ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત લગ્નગીતની સ્પર્ધામાં અમે જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો અને ત્યાં અમારો પ્રથમ નંબર આવેલો છે. અને તારીખ 7 રોજ રાજપીપળાએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત લગ્નગીતની સ્પર્ધામાં અમે ત્યાં ભાગ લેવાના છે. અને ત્યાંના લગ્નગીતના અમારા લગ્નગીતના બોલ છે. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ડુંડાડા, ગણેશ ડુંડાડા ને મોટી ફાંદાડા, ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ ડુંડાડા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની દ્વારા વડાપ્રધાનના આત્મનિર્ભર અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ મહિલાઓ આત્મનિર્ભર બની શકે તેવા હેતુસર સિલાઈ મશીન અને ક્રેસ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ નિષ્ઠાપૂર્વક જરૂરિયાતમંદ લોકોની વહારે આવીને તેઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ કરી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની દ્વારા વિધવા, ત્યક્તા તેમજ જરૂરિયાતમંદ મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. કંપનીના પટાંગણ ખાતે અંકલેશ્વરની 10 મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ 4 જરૂરિયાતમંદ લાભાર્થી કેસ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેની લાઈફ સાયન્સના સંચાલક કલ્પેશ કોઠિયા, અશોકભાઈ સભાયા, હેતલબેન કોઠિયા, શૈલેષ રયાણિયા સહિત કંપનીના કર્મચારીઓ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. હું મારું નામ નીલમ ખુશાલભાઈ પટેલ છે. આ રેની લાઈફસ્ટાઈલ તરફથી જે અમારે આ મશીનની વિતરણ થઈ છે એક સારી શરૂઆત છે, જેને લીધે જેટલી પણ લેડીઝો છે, ત્યક્તા છે, વિધવા છે, એ લોકોને અમારા જિંદગીમાં એક આત્મનિર્ભર બનવાનું એક પહેલું સ્ટેપ છે. આવી શરૂઆત જેમણે કરી છે, હું મારી એવી ઈચ્છા છે કે આ બધા ધીમે ધીમે શરૂઆત કરો તો આપણે જેટલા અંકલેશ્વરમાં જેટલી પણ લેડીઝો છે એ આત્મનિર્ભર બને અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે. આજે અમારી સંસ્થા દ્વારા લાભાર્થીઓ એટલે કે જે વિધવા બહેન હોય અથવા ઘરમાં કોઈ કમાવ વ્યક્તિ ન હોય એના માટે એક અમારી સંસ્થા અને એક અમારા મિત્ર અશોકભાઈ બંને સહિયારા પ્રયાસથી અમે એક આયોજન કરેલું કે ભાઈ એમને સંચાનું વિતરણ એટલે સિલાઈ મશીન માટેનું વિતરણ કર્યું હતું. 11 નંગ આપણે હેન્ડ ટુ હેન્ડ આપ્યા અને 4 જણને આપણે ચેકથી આપેલા છે પેમેન્ટ. અને ખાસ કરીને આપણા જે મુખ્યમંત્રી આપણે પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે આત્મનિર્ભર બનીને આપણા ઇન્ડિયન પીપલને રહેવાનું, એના અનુસંધાને આપણે એક આયોજન કરેલું છે. અને આયોજનની અંદર જે લોકો એકચ્યુઅલ રિક્વાયર્ડ હતી જે લોકોની એ બધાને આપણે આઈડેન્ટિફાઈ કર્યા અને એ બધાને આપ્યા. અને આજે એના પરિવારમાં આનો થકી એક કમાણી કરી અને પછી છોકરાઓ છોકરીઓ જે કોઈ હોય એમને ભણાવી અને એક સારા અધિકારીઓ બને અને સારા એક લેવલ ઉપર આપણા દેશ માટે કામ લાગે. આમોદમાં 32 પાસે ગતરૂત રાત્રિના સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ગાડી તેમજ 2 મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેથી આમોદ પોલીસે આવી ટ્રાફિક હળવો કરતા ટ્રાફિક ખુલ્યો હતો. અકસ્માતમાં 3 વાહનોને ભારે નુકસાન થયું હતું, જેથી હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમોદના કેટલાક જાગૃત નાગરિકોએ હાઈવે 13.40 કરોડના ખર્ચે બનાવનાર એજન્સી સામે હાઈવે ઓથોરિટીને વારંવાર ફરિયાદ કરી હતી. આમોદના જાગૃત નાગરિકોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી એજન્સી સામે તેમજ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આરકે ઇન્ડસ્ટ્રીઝમાં 1,48,000ના સામાનની થયેલ ચોરીમાં તાલુકા પોલીસે 3 શખ્સોને ઝડપી પાડી 49,000 ઉપરાંતનો સામાન રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં આવેલ આરકે એન્જિનિયરિંગ કંપનીમાં ગત તારીખ 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો કંપનીમાંથી વેલ્ડિંગના મશીન તેમજ વેલ્ડિંગ કેબલ તેમજ કોપરના વાયરો અને પ્રિન્ટર મળી કુલ રૂપિયા 1,48,000ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. તાલુકા પોલીસે તપાસ હાથ ધરતા
તે દરમિયાન તાલુકા પોલીસની આ ચોરીનો મુદ્દામાલ બાકરોલ ગામ ખાતે આવેલ ભંગારના ગોડાઉનમાં હોવાની મળેલ બાતમીના આધારે રેડ કરતા સ્થળ પરથી બાકરોલના મિતેશકુમાર વિષ્ણુભાઈ પટેલ, કિશનભાઈ બારિયા અને મુન્ના ખલબલી પાસવાનની ધરપકડ કરી કુલ રૂપિયા 49,800 મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આજે નગર ખાતે રહેતા નાગેન્દ્ર રાજપૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચના બોલાવ નંદેલાવ રોડ વિસ્તારમાં રહેતા બાદશાહસિંહ રાજપૂતના પુત્ર નાગેન્દ્રસિંહને તેના બનેવીએ દુકાનના હિસાબ બાબતે વાતચીત કરી ટકોર કરતા લાગી આવ્યું હતું અને ગતરોજ રાત્રિના 8:45 નર્મદા મૈયા બ્રિજ પર આવેલ પગદંડી માર્ગે ગયો હતો અને નર્મદા નદીમાં કૂદી પડ્યો હતો અને અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે પરિવારને જાણ થતાં પરિવાર દોડી આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર ફાયર ટીમના તરવૈયાઓ તેમજ સ્થાનિક નાવિકોની મદદથી મૃતક નાગેન્દ્રસિંહના મૃતદેહની નર્મદા નદીમાં શોધખોળ આરંભી હતી, જેના ગરદન પાછળ અંગ્રેજીમાં પલકનામ લખ્યું હતું, જેને તે ભારે શોધખોળ બાદ મળી આવ્યો હતો. જ્યારે ભરૂચના નર્મદા કિનારે આવેલ દશાસ્વ મેઘઘાટ પાસે ગતરોજ બપોરે 35 કલાકે અજાણ્યા 30-35 વર્ષની યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને અંકલેશ્વર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો, જેના જમણા હાથ પર અંગ્રેજીમાં આર્ય લખ્યું હતું. પોલીસે અજાણ્યા ઈસમના મોત અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક ઈસમના પરિવારજનોની શોધખોળ આરંભી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં વિવિધ શાળાઓમાં ધોરણ 6-8ના ઓનલાઈન વર્ગો શરૂ, આશરે 50% જેટલી વિદ્યાર્થીઓની હાજરી. રાજપીપળા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના નવનિર્મિત વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં દાલમિયા કેમિકલ કંપનીમાં ચોરી, તસ્કરો રૂપિયા 1.35 લાખના એસએસ ધાતુની ચોરી કરી ફરાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી નિહાળીશું અન્ય સમાચાર. ત્યાં સુધી સિટી ન્યૂઝને રજા આપશો. નમસ્કાર.